હેલો એવરીવન, મારું નામ લેખ પટેલ છે અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે જરૂરથી મારી આ યુટ્યુબ ચેનલ તમે એકવાર સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ પર પણ ક્લિક કરી લો, જેથી આગામી સમયમાં જે પણ વિડીયોની અપડેટ્સ આવે તમને મળતી રહે. સૌપ્રથમ આજે આપણે વાત કરીએ તો આજનો આપણો વિષય છે ભારતીય હસ્તકળા અને કાપડ ઉદ્યોગ. અને આ યોજના મેગેઝિન જે એપ્રિલ 2019 માસિક છે એમાં એક લાસ્ટ આર્ટિકલ આપ્યો છે અને એની અંદર ભારતના વિવિધ હસ્તકળાઓ વિશે માહિતી આપી છે. તો આજે આપણે એ જોઈશું, કારણ કે એ તમને MCQની અંદર ખૂબ જ ઉપયોગી નીવડી શકે એવો એક ટૉપિક છે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ. સૌ પ્રથમ વાત કરીએ ભારતમાં વિવિધ હસ્તકળાની અને સૌ પ્રથમ એની અંદર ડિસ્કસ કરી છે જરી હસ્તકળા. તો ભારતીય અને પર્શિયન વસ્ત્રો, પર્શિયન એ કયો દેશ છે મિત્રો? પર્શિયા એ આજનું જે ઈરાન છે એના નામ પર્શિયા પણ છે અને આપણે ઘણી વખત ફારસ નામથી પણ ઓળખીએ છીએ. તો ભારતીય અને પર્શિયન વસ્ત્રો અને એના પડદાઓ જે છે એમાં આ જરીકામ ખાસ કરીને જોવા મળે છે. જરીકામ શું છે? તો ઝીણા સોના અથવા ચાંદીના તાંતણા હોય છે અને એ તાંતણામાંથી એક જરી બનાવવામાં આવે છે. ભારતમાં ચાર પ્રકારનું જરીનું ઉત્પાદન થાય છે મિત્રો. કેટલા પ્રકારની? ચાર પ્રકારની જરીનું ઉત્પાદન થાય છે. એમાંની પ્રથમ છે રિયલ જરી, બીજી છે સેમી રિયલ જરી, ત્રીજી છે ઇમિટેશન જરી અને ચોથી છે પ્લાસ્ટિક જરી. રિયલ જરીમાં શું હોય છે? તો રિયલ જરીમાં સોનાનો ડોળ ચડાવેલા ચાંદીના તાંતણામાંથી તૈયાર કરવામાં આવે છે. એટલે કે ચાંદીના તાંતણા હોય છે અને એની ઉપર સોનાનો ડોળ ચડાવવામાં આવે છે. તો આ પ્રકારની જરીને આપણે રિયલ જરી કરીએ છીએ. હવે સેમી રિયલ જરીમાં શું હોય છે? તો સેમી રિયલ જરીમાં સોના અને ચાંદીના મિશ્રણનો ઢોળ ચડાવેલા તાંબાના બનેલા હોય છે. એટલે કે તાંબાનું હોય છે અને તાંબા ઉપર સોના અને ચાંદીના મિશ્રણનો ઢોળ ચડાવવામાં આવે છે. તો આ પ્રકારની જરીને આપણે સેમી રિયલ જરી કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ સુરતના જરી ઉદ્યોગના ઘર તરીકે ઓળખવામાં આવે છે. જરીનું ઉત્પાદન કરતા અન્ય મહત્ત્વના પ્રદેશોની વાત કરીએ તો અન્ય મહત્ત્વના પ્રદેશોની અંદર બરેલી, વારાણસી, આગ્રા, હૈદરાબાદ, લખનૌ, વડોદરા, લાતૂર, જયપુર અને બાડમેર એ મુખ્ય શહેરો છે. હવે ચાલો આગળ વધીએ. થોડા ચામડા પગરખાના અને અન્ય ચીજોની વાત કરીએ તો ચામડાનો ઉદ્યોગ જે છે ભારતના સૌથી પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે. છેક જે આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે ત્યારથી આ ઉદ્યોગ અસ્તિત્વ ધરાવે છે. ચેન્નઈ, રાણીપેટ, મુંબઈ, આગ્રા, લખનૌ, કાનપુર, જાલંધર, દિલ્હી, કરનાલ, ફરીદાબાદ, કોલકાતા, જયપુર, જોધપુર, હિમાચલ પ્રદેશ, ઓડિશા, કાલિકટ આ બધા એના મુખ્ય સેન્ટર છે. ભારત પોતાની ચામડાની ચીજોનું ઉત્પાદન માટે દુનિયાભરમાં ખ્યાતિ ધરાવે છે. અને કેવી કેવી પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરે છે? તો જેકેટ, લેમ્પશેડ, પાઉચ, થેલા, પટ્ટા, પાકેટ, ભૂસું ભરેલા રમકડા વગેરે ચામડાની ચીજ વસ્તુઓ કરે છે. અને ભારત એ ચામડાની વસ્તુઓનો નિકાસકાર છે. શું છે? નિકાસકાર છે. ભારતના જે કારીગરો છે જે ચામડાની વસ્તુ તૈયાર કરે છે એ વિદેશોમાં પણ એનો નિકાસ થાય છે. આગળ વધીએ. ત્યારબાદ એક મહત્ત્વની વસ્તુ છે ગાલીચા. તો ગાલીચાની વાત કરીએ તો ગાલીચા ઉદ્યોગ પણ ભારતની અંદર ઘણા જૂના સમયથી ચાલ્યો આવે છે. વિવિધ પ્રકારના ગાલીચાઓ બનાવવામાં આવે છે જેની અંદર હાથેથી ગૂંથેલા ઊનના ગાલીચા, વણેલા ઊનના ગાલીચા, હસ્ત બનાવટના ઊનની શેતરંજી અને પ્યોર રેશમના ગાલીચાનો સમાવેશ થાય છે. એના ઉત્પાદનના મુખ્ય કેન્દ્રોની અંદર ભદોહી, વારાણસી, મિર્ઝાપુર, આગ્રા, જયપુર, બિકાનેર, કાશ્મીર, પાણીપત, ગ્વાલિયર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ વગેરેનો સમાવેશ થાય છે. પાથરણા અને શેતરંજીની વાત કરીએ તો પાથરણા અને શેતરંજીની અંદર પણ ભારત એ દુનિયાનો અગ્રણી દેશ છે. અને ભારતમાં અલગ અલગ પ્રકારના પાથરણા જોવા મળે છે. એમાંનું એક છે નામડા નામનું પાથરણું. કયા નામ? શું છે? નામડા. ઓકે, આ નામડા નામનું જે એક પાથરણું છે એને દાબીને બનાવવામાં આવે છે. બીજું એક પાથરણું છે ગબ્બા, તેમાં ભરતકામ કરેલું જોવા મળે છે. ઊનના રેસા કાઢેલા પાથરણા પણ હોય છે. તો મિત્રો યાદ રાખજો નામડા શું છે? તો નામડા એક પ્રકારનું પાથરણું છે. એ જ રીતે ગબ્બા તો એ પણ ભરતકામવાળું એક પાથરણું છે. તો આ બંને વસ્તુ પણ યાદ રાખજો. ઘણી વખતે તમને જે આર્ટ અને કલ્ચરના જે વિચિત્ર ક્વેશ્ચન્સ જોવા મળે છે એમાં આવા શબ્દો પૂછવામાં આવ્યા હોય છે. ઘણી વખતે આવા જોડકામાં પણ ઉપયોગ થતા હોય છે અને આપણે જો આ શબ્દો સાંભળ્યા ન હોય તો આપણને એનો ખ્યાલ આવતો નથી. પાથરણાનું ઉત્પાદન મુખ્યત્વે આગ્રા, ભદોહી, મિર્ઝાપુર, જયપુર, પાણીપત અને કાશ્મીરમાં થાય છે. શેતરંજીનું ઉત્પાદન પાણીપત, ભવાની, નવડગુંડ, વારાંગલ, જેસલમેર અને બાડમેરમાં થાય છે. હવે થોડા આગળ વધીએ તો ત્યારબાદ આવે છે મિત્રો હેન્ડલૂમ્સ. તો હેન્ડલૂમ્સની વાત કરીએ તો ભારતની અંદર હેન્ડલૂમ્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ હસ્તવણાટનું કાપડ. તો ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વૈશ્વિક સ્તરે જે હેન્ડલૂમ ઉત્પાદન થાય છે એનું 85% હેન્ડલૂમ તો ભારતમાં જ ઉત્પન્ન થાય છે. અને દેશમાં જે કુલ કાપડનું ઉત્પાદન થાય છે એ દેશમાં થતા કુલ કાપડના ઉત્પાદનમાં 14.6% હિસ્સો આ હેન્ડલૂમ કાપડનો છે. એનો મતલબ શું થયો મિત્રો?
કે વિશ્વમાં જેટલું હેન્ડલૂમ ઉત્પન્ન થાય છે એનું 85% હેન્ડલૂમ એ ભારત ઉત્પન્ન કરે છે. ઓકે, આ ખાલી હેન્ડલૂમની વાત છે. તો વિશ્વમાં કુલ હેન્ડલૂમના 85% હેન્ડલૂમ ભારત ઉત્પાદન કરે છે, અને સાથે સાથે ભારતમાં વિવિધ પ્રકારના કાપડ ઉત્પાદન થાય છે. તો ભારતમાં જે વિવિધ પ્રકારના કાપડનું ઉત્પાદન થાય છે એની અંદર 14.6% હિસ્સો આ હેન્ડલૂમનો છે. ઓકે, તો આ વસ્તુ બરાબર સમજજો. હવે જોઈએ, ઉન રેશમ યાન દેશની કુલ 750 હેન્ડલૂમ ક્લસ્ટર છે, જેમાંથી 250 ક્લસ્ટરમાં 1000થી વધુ વણાટ શાળ ધરાવે છે. આ 230 ક્લસ્ટરમાંથી 31 ક્લસ્ટરમાં 25000થી વધુ વણાટ શાળ છે. ભારતના મોટાભાગના ક્લસ્ટર બહરાઈચ, ભુજ, કરીમનગર, પાટણ, વારાણસી, નવાન, સાહેર અને બૌડ વગેરે છે. હેન્ડલૂમ ઉદ્યોગ ભારતમાં કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપે છે. તો આ પણ એક મહત્ત્વનું છે કે હેન્ડલૂમ ઉદ્યોગ જે છે એ કૃષિ બાદ સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે. હવે આગળ વધીએ, વાત છે કાપડ પર ભરતકામની, હાથ ભરતની. તો હાથ ભરત અને છાપકામ બે વસ્તુ અલગ છે મિત્રો. જે હાથ ભરત હોય છે એ હાથ ભરતમાં ઊનના દોરાનો કે અન્ય કોઈપણ પ્રકારના દોરાનો ઉપયોગ કાપડ ઉપર કરવામાં આવે છે. સોય દોરાની મદદથી ભરતકામ કરવામાં આવે છે. જ્યારે હસ્ત છાપકામની અંદર બીબા કે પછી કોઈ પેન્સિલ કે ટૂલનો ઉપયોગ કરી અને છાપકામ કરવામાં આવે છે. તો આ બંને વસ્તુનો ફરક સમજજો. કાપડ પરનું હાથ ભરત અલગ છે અને કાપડ પરનું હસ્ત છાપકામ બે વસ્તુ અલગ છે. હવે પહેલાં વાત કરીએ હાથ ભરતની. તો કાપડ ઉપર વિવિધ ડિઝાઇનમાં દોરાનો વગેરેનો ઉપયોગ કરી સુશોભન કરવામાં આવે છે. લખનૌના ચિનકારી અને જરદોશી, બંગાળના કાથા, પંજાબમાં ફૂલકરી, ગુજરાતમાં કચ્છી ભરતકામ અને કાશ્મીરનું કાશીદાગારી કામ ખૂબ જ પ્રખ્યાત છે. તો અલગ અલગ જગ્યાના અલગ અલગ હાથ ભરતકામ આપ્યા છે. આમ પણ તમારે યાદ રાખવાનું છે, જોડકામાં પૂછાઈ શકે છે. તો લખનૌમાં શું હોય છે? ચિનકારી અને જરદોશી. જો તો લખનૌ અથવા તો ઉત્તર પ્રદેશના ચિનકારી અને જરદોશી. બંગાળનું ભરતકામ શું છે? તો કાથા ભરતકામ, પંજાબનું ફૂલકરી અને ગુજરાતનું કચ્છી ભરતકામ, કાશ્મીરનું જે છે અને કાશીદાકારી કહેવામાં આવે છે. જરદોશી ભરતકામ જે છે એ લખનૌ અને લખનૌની આજુબાજુના 6 જિલ્લામાં જેવા કે બારાબંકી, ઉનાઉ, સીતાપુર, રાયબરેલી, હરદોઈ અને અમેઠીમાં જોવા મળે છે. હવે થોડી વાત કરી લઈએ કાપડ હસ્ત છાપકામની. તો વિવિધ પ્રકારના છે. એક આવે છે બ્લોક છાપકામ, બાટિક, કલમકારી. કલમકારી આંધ્રપ્રદેશનું એક છાપકામ છે જેની અંદર પેન વડે હસ્તકામ કરવામાં આવે છે કાપડ ઉપર. બાંધણી, તો બાંધણી જે ગુજરાતમાં રાજકોટ અને જામનગરની પ્રખ્યાત છે. તો આના મુખ્ય કેન્દ્રો કયા છે? તો હૈદરાબાદ, મુસલીપટ્ટમ, વારાણસી, ફારુકાબાદ, બાગ, બહેરાનગઢ, ઇન્દોર, મંદસૌર, બહરાનપુર, અમદાવાદ, રાજકોટ, કચ્છ, બાગરૂ, ચિત્રોલી, સાંગાનેર, જયપુર અને જોધપુર. આ બધા કાપડ ઉપર હસ્તછાપકામના ખૂબ જ પ્રખ્યાત સેન્ટર છે. ત્યારબાદ વાત કરીએ નેતર અને વાંસ. તો નેતરનો ઉપયોગ પણ મુખ્યત્વે રાસરચીલું બનાવવા માટે થાય છે, જ્યારે વાંસનો ઉપયોગ આભૂષણો અને બનાવટ માટે થાય છે. આ નેતર અને વાંસમાંથી લેમ્પ સ્ટેમ્પ, છતરીના હાથા, પાર્ટીશન, સ્ક્રીન, ફૂલદાની, ટોપલા વગેરે બનાવવામાં આવે છે. આસામની અંદર મિત્રો લખીમપુર, બોંગવાઈ અને ગુવાહાટી વગેરે જગ્યાએ અને ત્રિપુરામાં અગરતલા અને નેલાગર વગેરે જગ્યાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નેતર અને વાંસની ચીજવસ્તુઓનું ઉત્પાદનના મુખ્ય કેન્દ્રો ગણવામાં આવે છે. આસામની અંદર લગભગ તમને વાંસની વિવિધ 50 પ્રજાતિઓ જોવા મળે છે, અને ત્યાં વાંસની આટલી બધી પ્રજાતિઓ જોવા મળતી હોવાથી અલગ અલગ પ્રકારના જે વાંસ છે એમાંથી ખૂબ જ સુંદર સુંદર સાધનો બનાવવામાં આવે છે, સજાવટની ચીજો બનાવવામાં આવે છે. અન્ય મુખ્ય કેન્દ્રોની વાત કરીએ તો મણિપુર, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ અને ઓડિશાનો સમાવેશ થાય છે. હવે તમે આ બધા રાજ્યોના નામ સાંભળ્યા હશે તો અહીંયા તમે એક વસ્તુ ક્લિયર સમજી શકતા હશો. નેતર અને વાંસનું જે મુખ્ય ઉત્પાદન કામ છે એ પૂર્વ ભારતની અંદર થાય છે. ક્યાં થાય છે? પૂર્વ ભારતની અંદર. ઓકે, ચલો હવે આગળ વધીએ. ફિલિગ્રી અને ચાંદી કામ. તો ફિલિગ્રી મિત્રો એક મહત્ત્વની કલા છે જે ચાંદી ઉપર થાય છે. ક્યાં થાય છે? ચાંદી ઉપર, અને જે ભારતની અંદર લગભગ 4000 વર્ષ જૂની છે. યાદ રાખજો, ફિલિગ્રી કામની વાત કરીએ તો એ ભારતની અંદર 4000 વર્ષ જૂની છે અને એક ચાંદી ઉપર થતું કામ છે. એના મુખ્ય બે સેન્ટર કયા છે? તો એના મુખ્ય બે સેન્ટર છે, એક તો આંધ્રપ્રદેશનું કરીમનગર અને બીજું છે ઓડિશામાં કટક. આ સિવાય આંધ્રપ્રદેશના વારંગલની ઉપર પણ આ ફિલિગ્રી કામ થાય છે. ફિલિગ્રી કામ જે છે એની અંદર ચાંદીના તાર, ટ્રેસિંગ શીટ, તાંબુ, કોલસો અને મંદ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. તમને એનું ઉદાહરણ બતાવું તો અહીંયા જે ધાતુનું વસ્તુ છે એની ઉપર ફિલિગ્રી કામ કરેલું તમે જોઈ શકો છો. ઓકે, એ જ રીતે તમે અહીંયા બીજું પણ ઉદાહરણ જોઈ શકો છો. અહીંયા આ ફિલિગ્રી કામ કરી રહ્યા છે, તો પેન જેવું ટૂલ છે અને એના વડે કામ કરી રહ્યા છે. અને ત્રીજો એનો નમૂનો છે તો આ ફિલિગ્રી કામ છે. આગળ વધીએ ધાતુકામ.
તો ભારતમાં થતું ધાતુકામ સોનું, ચાંદી, પિત્તળ, તાંબાને અત્યંત સુંદર અને આકર્ષક ડિઝાઇન બનાવે છે. આ ધાતુકામ જે છે એ ખાસ કરીને મુરાદાબાદનું પિત્તળકામ ખૂબ જ પ્રખ્યાત છે. મધ્યપ્રદેશ અને ઓડિશાનું બિદરી વર્ક ખૂબ જ પ્રખ્યાત છે. હવે બિદરી વર્કની વાત કરીએ તો બિદરી એ એક પ્રકારની હસ્તકળા છે અને જેનું મૂળ એક કર્ણાટકમાં આવેલું બિદર નામની જગ્યા છે એ છે. આ પડવાળી ધાતુનો એક પ્રકાર છે જેમાં એક ધાતુનું પડ બીજી ધાતુ પર લગાવવામાં આવે છે. સમજો મિત્રો, બિદરી એનું ઉદ્ગમ સ્થાન ક્યાંથી છે તો કર્ણાટકમાં એક બિદર નામની જગ્યા છે અને એ જગ્યાએથી આ કળા ઉદ્ભવી હોવાથી અને બિદરી વર્ક કહેવામાં આવે છે. એમાં એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે. બિદરીના ઉત્પાદનો કયા છે તો એમાં મુસલી, ઉખાના તળિયા, વાટકા, ખોખા, મીણબત્તીના સ્ટેન્ડ, થાળીઓ, આભૂષણો, બટન જેવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ જે બિદરી કલા છે એ 13મી સદીની અંદર ઈરાનથી એટલે કે પર્શિયાથી, ફારસથી રાજસ્થાનના અજમેરમાં આવી હતી અને ત્યારબાદ અજમેરમાંથી એ ડેક્કન સલ્તનતની અંદર જઈ હતી. ડેક્કન સલ્તનત એટલે મિત્રો બીજાપુર, એનું કેન્દ્ર હતું એટલે બીજાપુરના આસપાસના પ્રદેશમાં એ ખીલી ઉઠી હતી અને એટલા માટે આજે આપણને એ કર્ણાટકની અંદર બિદરીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે અને એટલા માટેનું નામ બિદરી પડ્યું છે. આ બિદરી વર્ગમાં મુખ્યત્વે કઈ ધાતુ ઉપયોગમાં લેવાય છે તો ઝીંક અને તાંબાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે. આગળ વધીએ તો આભૂષણોની બનાવટમાં પણ ભારત ખૂબ જ પ્રખ્યાત છે. ભારતમાં ટ્રેડિશનલ અને મોડર્ન બંને પ્રકારના આભૂષણોનું વિવિધ પ્રકારનું ઉત્પાદન થાય છે અને એના મુખ્ય ક્લસ્ટર છે દિલ્હી, મુરાદાબાદ, જયપુર, કોહિમા, નેલોર, મૈસૂર, નાલાગોંડા, નિઝામપુરા વગેરે. આશરે 5000 સોનારાઓ, 6000 હીરા પ્રોસેસર્સ હાલમાં ભારતમાં કાર્યરત છે અને મોટાભાગના હીરાનું પોલિશિંગ કાર્ય એ આપણા ગુજરાતના સુરતમાં થાય છે. માટીના વાસણો અને ચીજોની વાત કરીએ તો એ પણ એક મહત્ત્વની કલા છે અને આસામમાં આવેલું આસારી કંડી એ ભારતનું સૌથી મોટું ક્લસ્ટર છે માટીના વાસણો માટે. તો યાદ રાખજો કયું માટીનું સૌથી મોટું ક્લસ્ટર છે, તો આસામમાં આવેલું આસારી કંડી, જ્યાં ટેરાકોટા અને સામાન્ય માટીની કળા મળી આવે છે. અન્ય ક્લસ્ટરની અંદર ભદ્રાવતી, બુંદેલ શહેર, નિઝામપુર, પુણે અને ચંદ્રપુરનો સમાવેશ થાય છે. ભારતમાં કલા કૌશલ્ય ધરાવતા સમૂહોમાં કુંભાર ચોથા ક્રમે આવે છે. ઓકે, ત્યારબાદ આવે છે ટેરાકોટા. તો ટેરાકોટા એ માટીના વાસણોની કળા જેવી જ એક કળા છે. કારીગરો દીવા, મીણબત્તીના સ્ટેન્ડ, વિવિધ દેવતાઓની મૂર્તિઓ, પ્રાણીની આકૃતિઓ વગેરે બનાવે છે. હવે વાત કરીએ લોકચિત્રકળા. તો ભારતમાં ચિત્રકળા એ ગામડાના ચિત્રકાર દ્વારા ચિત્રરૂપે રજૂ કરવામાં આવતી અભિવ્યક્તિ છે, જેમાં રામાયણ અને મહાભારતના પુરાણોનું પણ વાત કરવામાં આવે છે. મધ્યપ્રદેશની જે ગોંડ આદિજાતિ છે, તો અહીંયા મિત્રો તમને એક મહત્ત્વની વસ્તુ જાણવા મળી કે ગોંડ આદિજાતિ કઈ જગ્યાની છે, મધ્યપ્રદેશની. અને આ ગોંડ આદિજાતિ પોતાના ઘરોની અંદર તળિયા અને દિવાલો ઉપર ચિત્રકામ કરે છે. એ જ રીતે મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જે આદિવાસીઓ આવેલા છે એ વરલી ચિત્રકળા કરે છે. એની અંદર સફેદ બ્લેકની અંદર સફેદ પ્રકારની એક ભાત પાડવામાં આવે છે, સફેદ કલરની, અને એના ફોટોગ્રાફ્સ પણ તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો. એ જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ફાટ ચિત્રકામ ખૂબ જ પ્રખ્યાત છે, જે કાપડ ઉપર કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત અને મધ્યપ્રદેશમાં થતું પિથોરા ચિત્રકામ, બિહારમાં થતું મધુબની ચિત્રકામ, પશ્ચિમ બંગાળમાં થતું ચિત્રકાર પ્રકારનું ચિત્રકામ એનું નામ જ ચિત્રકાર છે, અને ઓડિશાનું પટચિત્ર આંધ્રપ્રદેશની શ્રીકલા હસ્તી કલમકારીને વિખ્યાત છે. તો અલગ અલગ જગ્યાની અલગ અલગ ચિત્રકળા આપી છે મિત્રો. તો યાદ રાખજો રાજસ્થાનમાં કયું છે, ફાડ. ઓકે, પશ્ચિમ બંગાળમાં ચિત્રકામનું નામ જ છે ચિત્રકાર, બિહારમાં મધુબની, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પિત્રા, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર વરલી. આ બધા ચિત્રકામના જે નામ છે અને રાજ્ય છે એના નામ યાદ રાખજો. સૌથી છેલ્લે આપણે વાત કરીએ કાથી વણાટની. તો કાથી એક પ્રકારની કુદરતી ઇકો ફ્રેન્ડલી વોટરપ્રૂફ અત્યંત મજબૂત તાંતણા ધરાવતા રેસા છે. ક્યાંથી મળી આવે છે તો નાળિયેરના જે છોતરા છે એના મળી આવે છે આ કાઠી. ઇકો ફ્રેન્ડલી રમકડા, બ્રશ, ચટાઈ, દિવાલ પર લગાવવાની સાદડીઓ, ચાવીની રિંગ્સ, પેનના સ્ટેન્ડ અને ગૃહ સજાવટની અન્ય ચીજો બનાવવા માટે વપરાય છે. આ કળાની ચીજોનું પ્રાથમિક રૂપે ઓડિશા, જેમાં ઓડિશાની અંદર વાત કરીએ તો સખી ગોપાલ, પુરી, પીપળી, ભુવનેશ્વર, બાતા બંગલા અને કેન્દ્રપરા એના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો છે. આ ઉપરાંત કેરળમાં અને ખાસ કરીને કેરળની અંદર અર્ણાકુલમમાં તેનું ઉત્પાદન થાય છે. હવે છેલ્લી એક મહત્ત્વની કલા છે રંગમંચ, વેશભૂષા અને પપેટ. તો ચાર પ્રકારના મિત્રો જે પપેટ છે આપણા અંદર જોવા મળે છે. એક છે હાથ દ્વારા, લાકડી દ્વારા, પડછાયા દ્વારા અને દોરી દ્વારા, જેને આપણે ઇંગ્લિશમાં લાકડીનું જે પપેટ છે એને આપણે કહીએ છીએ રોડ પપેટ, પડછાયાવાળી જે પપેટ છે એને આપણે શેડો પપેટ કહીએ છીએ, દોરી પપેટ છે એને આપણે સ્ટ્રિંગ પપેટ કહીએ છીએ. તો આ રીતે અલગ અલગ પપેટરી જોવા મળે છે. ઓડિશાની અંદર જે પપેટરી છે એ કુંદઈ નાચ, કંથી કાંધે અને રાવણ છાયા નામે જોવા મળે છે.
કર્ણાટકની અંદરની જે લોકલ પપેટરી છે એના નામ છે ગોમતેયાત્તા તોલાગુ ગોમતેયાત્તા. ઓકે, આ એના નામ છે. આંધ્રપ્રદેશમાં થોલુ બોમ્બલતા છે, તમિલનાડુમાં થોલ બોમ્બલટ્ટમ અને તોલ પવાઈ કુથુ છે, રાજસ્થાનમાં કથપુતળી, બિહારમાં યમપુરી અને કેરળની અંદર તોલ પવકુથુ અથવા તો પવકથકલી છે. આ રીતે મિત્રો રંગમંચ, વેશભૂષા અને પપેટની અંદર પણ ભારતની અંદર ઘણી વિવિધતા છે. અને આ બધા જે લોકલ નામ આપવામાં આવ્યા છે એ પણ તમે એકવાર યાદ રાખવાનો પ્રયત્ન જરૂરથી કરજો, જેથી કરી ઘણી વખતે આવા પ્રશ્નો જોડકામાં ખાસ પૂછાતા હોય છે. એક તરફ તમને રાજ્ય આપ્યું હોય, એક તરફ લોકલ બધી પપેટરી આપી હોય અને તમારે જોડકું જોડવાનું હોય કે કઈ પપેટરી ક્યાંની છે. તો જો તમે એક વખત મિત્રો યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હશે તો કદાચ પરીક્ષામાં પૂછાશે, તો તમે એક બે પણ આવડતા હશો તો તમે ઇઝીલી ઓપ્શન શોધી શકશો. તો જરૂરથી શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ વાત કરીએ ઘાસ, પાંદડા, રાડું અને રેસા દ્વારાની કળા. તો હસ્તચીજોની બનાવટમાં અંદર આપણે ઘાસ, પાંદડા અને રાડુંનો પણ ઉપયોગ કરીએ છીએ. ઓકે, અને એના દ્વારા પણ વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. અને આ પ્રકારની કળા એ લગભગ બધા રાજ્યોમાં જોવા મળે છે, પરંતુ એના મુખ્ય કેન્દ્રો છે અલમોરા અને દહેરાદૂન, ગોવા, કેરળનું અર્ણાકુલમ, કુલ્લુ અને મિદનાપુર. તો આ સાથે મિત્રો આપણું આજનું જે સેશન છે પૂરું થાય છે. એનો સોર્સ છે હેન્ડીક્રાફ્ટ ઇન ડોટ એનઆઈસી ડોટ ઇન. આ એક ગવર્મેન્ટ પોર્ટલ છે મિત્રો, અને એટલા માટે તમે એની ઉપર વિશ્વાસ રાખી શકો છો. અને પરીક્ષામાં છે તો આ એક ઓથેન્ટિક સોર્સ તમારા માટે કહી શકાય. તો આજનો વિડીયો લેસન્સ કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો. જય હિન્દ.